નવીનીકરણ નહીં કરવામાં આવે તો આ નાના ગામમાં મોટી દુર્ઘટના થવાની સંભાવના સેવાઈ રહી છે। તલોદ તાલુકાના આંત્રોલીવાસ દોલજીના રાવળ સમાજની વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી કેટલાક સમયથી ક્ષતિગ્રસ્ત થઈ છે। ગામમાં પાણી પુરવઠો પહોંચાડવા વર્ષો પહેલા નિર્માણ પામેલી આ ટાંકીની નજીકમાં જ આંગણવાડી પણ આવેલી છે। જો આ ટાંકી કે તેનો કેટલોક ભાગ તૂટી પડશે તો રહેણાંક વિસ્તારના પ્રજાજનો તથા આંગણવાડીના બાળકો અને પરિવારને માટે ભારે જાનહાનિ સહિતનું જોખમ પેદા થશે તેવી દહેશત વ્યાપી છે। ટાંકી ક્ષતિગ્રસ્ત થતા તેમાંથી પાણી ટપકતું હોય એક તો પાણી વેડફાઈ જતા પાણીનો બગાડ થાય છે, બીજી તરફ ટાંકી દિન પ્રતિદિન વધુ ક્ષતિગ્રસ્ત થતા તે તૂટી પડશે તો શું હાલત થશે તેવો ભય જનમાનસમાં વધી રહ્યો છે। આંત્રોલી પંથકના આ વિસ્તારની માંગણી છે કે જે જવાબદાર તંત્ર જર્જરિત ટાંકીઓનું સમારકામ તત્કાળ કરાવે અથવા ટાંકીઓ ઉતારી લઈને નવી બનાવે। ગામમાં બે ટાંકીઓ જર્જરિત હાલતમાં છે। ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતના ઉપરના ભાગે બનાવેલી આ ભારે ક્ષતિગ્રસ્ત બનેલી અન્ય એક ટાંકી પણ જર્જરિત હાલતમાં ઊભી છે, જેનો વપરાશ બંધ છે, પણ તે પણ જોખમી હાલતમાં ઊભી છે। ખેતરમાં ચાડિયાની માફક પંચાયતના માથે માત્ર ઊભેલી આ ટાંકી ઉતારી લેવાની તકદી આજ દિન સુધી તંત્રે લીધી નથી। અહીં કોઈ દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે। ગામની અને પાણીની ઓવરહેડ ટાંકીઓ જર્જરિત હોવા છતાં કોઈ જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી। ક્વોરીઓમાં વારંવાર બ્લાસ્ટ કરતા ટાંકીને જોખમ નોંધનીય છે કે આંત્રોલી પંથકમાં અનેક ક્વોરીઓ આવેલી છે। આ ક્વોરીઓમાં ભૂગર્ભના પથ્થર તોડવા છાસવારે બ્લાસ્ટ કરવાની નોબત માલિકોને આવી પડતી હોય છે। આ બ્લાસ્ટ ભારે ધડાકા સાથે થતા હોય આવી જર્જરિત પાણીની ટાંકીઓ અને રહેણાંકના મકાનો, શાળાઓ તથા અન્ય સરકારી મકાનોને પણ ભારે નુકસાન વેઠવાની નોબત આવી શકે છે। અહીં કોઈ હોનારત થાય જનજીવનની શાંતિ અને સલામતી ડહોળાય તે પહેલા જ જર્જરિત ટાંકીઓના નવીનીકરણનો નિર્ણય પંચાયત કે સરકાર કક્ષાએથી લેવાય તે માંગ છે।